સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્યના પ્રસંગે જૂનાગઢથી સિદ્ધસર લાંબી પદયાત્રામાં વિશાળ ભાવિકો જોડાયા હતા. શ્રી ઉમિયા માતાજી સિદ્ધસર પ્રાગટ્યના 118 વર્ષની પૂર્ણાહૃતિ પ્રસંગે ભાદરવા સુદ પૂનમના રોજ યોજાતા 11 કુંડી મહાયજ્ઞ તથા 365 ધ્વજારોહણના દર્શનનો લાભ લેવા માટે શ્રી ઉમિયા પદયાત્રા સમિતિ દ્વારા જૂનાગઢથી સિદ્ધસર સુધી 71 કિલોમીટરની પદયાત્રાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર આયોજન કરેલ હતું, જેમાં 400 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા. આ ઉમિયા રથ ઉપલેટાના બાવલા ચોક ખાતે સાંજે આવી પહોંચતા દરેક સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને રાત્રિ રોકાણ માટે ઉપલેટા કડવા પટેલ સમાજના ઉતારાઓ આપવામાં આવેલા અને વહેલી સવારે સિદ્ધસર જવા રવાના થશે. અહેવાલ દિનેશ ચંદ્ર વાડિયા, ઉપલેટા. ગોપાલભાઈ જાલાવડિયા, કડવા પટેલ સમાજના પ્રમુખ. અહીંયા અમે આજે પદયાત્રીઓ છે એ ઘણા વર્ષોથી ભાદરવી પૂનમે સિદ્ધસર ઉમિયા માતાજીનો જે હવન થાય એમાં જૂનાગઢથી સિદ્ધસર જાય છે અને દર વર્ષે એવો અહીંયા રાત્રિ રોકાણ કરે છે. એ માટે એને જોઈતી બધી સગવડો અને રહેવાની સગવડ સમાજ તરફથી આપવામાં આવે છે. આ પદયાત્રીઓ જે જૂનાગઢથી નીકળી કોટીમાળ બપોરે મુકામ કરે છે અને એ પછી બપોરે સાંજે આ ઉપલેટ આવી અને રાત્રિ રોકાણ કરે છે અને અહીંથી સવારે વહેલા નીકળી અને સિદ્ધસર સાંજે પહોંચે છે. યુવા સમિતિના અધ્યક્ષ તરીકે આજે ઉપલેટા મુકામે જૂનાગઢથી સિદ્ધસરની આ 8મી પદયાત્રા લઈને જૂનાગઢ મુકામે પધારી હતી ત્યારે જૂનાગઢના સમસ્ત જ્ઞાતિના આગેવાનો, કડવા પાટીદાર સમાજના આગેવાનો અને સર્વ ઉપલેટાના આગેવાનો તથા જ્ઞાતિજનોએ ખૂબ સાથ અને સહકાર અને અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. એ બદલ ઉમા પદયાત્રા સમિતિ એમનો હૃદયપૂર્વક આભાર માને છે.